ભૂકંપ સાથે થાય છે વૈજ્ઞાનિકો ભૂકંપ વિશે પૂર્વાનુમાન કરવાના પ્રયત્ન કરી રહ્યા છે જેથી જાનહાની અને સંપત્તિને થતું નુકસાન અટકાવી શકાય પરંતુ ભૂકંપ વિશે પૂર્વાનુમાન થઈ શકે તેવી સફળતા વૈજ્ઞાનિકોને હજુ મળી નથી પણ ઘણા સમયના સંશોધન દ્વારા ભૂકંપ વિશે કેટલીક માહિતી મળે છે ભૂકંપ શું છે શું ભૂકંપ ભગવાનનો પ્રકોપ છે વર્ષો પહેલાં પૃથ્વીના નિર્માણ વખતે ઘણા બધા પદાર્થ દ્વારા પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ વધુ હતું ત્યારબાદ સમય જતાં પૃથ્વી ઠંડી પડી પૃથ્વીને સમજવા માટે તેના ચાર પળ જોઈએ તેમાં સૌથી ઉપરનું પળ પોપડો છે બીજું પળ આવરણ છે ત્રીજું બહારનું પળ છે અને ચોથું અંદરનું પળ છે તેમાંથી પળ સખત છે જ્યારે આવરણ પ્રવાહી છે આવરણમાં દબાણ અને ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે જેના કારણે તેનું પ્રવાહી ગતિ કરે છે આવરણની ગતિની અસર પૃથ્વીના પોપડા પર પણ થાય છે પૃથ્વીનું સૌથી ઉપરનું પડ એટલે પોપડો જે સળંગ નથી તે ટુકડાઓમાં વિભાજીત થયેલ છે દરેક ટુકડાને પ્લેટ કહે છે પૃથ્વી પર આવી સાત પ્લેટ છે જે સતત ગતિમાં હોય છે ગતિના કારણે આ પ્લેટ એકબીજાની નજીક આવે છે જે જગ્યાએ આ પ્લેટ ભેગી થાય છે તેને ફોલ્ટ લાઇન કહે છે આ પ્લેટ વર્ષો દરમિયાન અમુક સેન્ટીમીટર જ ગતિ કરે છે અને આ ગતિ અને એકબીજા સાથે અથડામણ જ ભૂકંપનું મુખ્ય કારણ છે જ્યારે બંને પ્લેટ એકબીજા સાથે અથડાય છે ત્યારે ન્યુક્લિયર ધડાકા કરતાં પણ વધુ ઊર્જા મુક્ત થાય છે જે આખી પ્લેટ પર વિસ્તરી જાય છે જેના કારણે જમીનમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેને આપણે ભૂકંપ તરીકે જાણીએ છીએ